નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ધોરાજીથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. ધોરાજી ખાતે ખ્વાજા મોહમ્મદીન શેરાનીના વર્ષ નિમિત્તે તારીખ 28-11 ગુરુવારે વિશાળ સદન શરીફ નીકળશે. 4 દિવસ સુધી દરગાહના ખાદિમ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો. સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુ ઉમટી પડશે સૈયદ મહેમૂદ મિયા. પ્રથમ દિવસે તારીખ 28 નવેમ્બરે સંદલ શરીફ, તારીખ 2 ડિસેમ્બરે કુલ અને ગુસલ શરીફ સાથે પૂર્ણાહુતિ. ધોરાજી ખાતે હજરત ખ્વાજા સાહેબના 248મા ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવશે. તારીખ 28 નવેમ્બર ગુરુવારના બપોરે 3 વાગે વડવાઓની પરંપરા મુજબ તમામ ખાદિમનું સન્માન થશે અને બાદમાં સલામી અને લોબાન થશે અને ત્યારબાદ સંદલ શરીફ નીકળશે, જે શહેરભરમાં થઈ અને રાત્રે 8 કલાકે દરગાહ ખાતે પૂર્ણ થશે. અને ખાદિમ દરગાહ સૈયદ પીર એ તરકીત મહેમૂદ મિયા મોહમ્મદ હુસેન મિયા સૈયદ યાકુબ મિયા ગુલામ મહિયુદ્દીને જણાવેલ હતું કે ખ્વાજા સાહેબના ઉર્ષની 4 દિવસ ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવશે. દરગાહ શરીફ પર ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને દરગાહને રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવી છે. ઉર્ષના અંતિમ દિવસે તારીખ 2 ડિસેમ્બર સોમવારના રોજ સવારે દરગાહ શરીફ પર ગુસલની રસમાં અને સવારે 8 કલાકે કુલ શરીફ સાથે ઉર્ષની પૂર્ણાહુતિ થશે. મારું નામ સૈયદ મહેમૂદ મિયા હુસેન મિયા કાદરી, ગદી નસીબ હજરત ખ્વાજા મોહમ્મદીન શેરાની બાદશાહ રહેમતુલ્લાહ તઆલા અલૈહ. આજ રોજ બપોરના 3 વાગે હજરત ખ્વાજા મોહમ્મદીન શેરાની બાદશાહ રહેમતુલ્લાહ અલૈહનો 248મો ઉરૂસ શરીફ હોવાથી બપોરના 3 વાગે દરગાહ શરીફ ખાતે સલાતુ સલામ ફાતિયા ખાની શજરા શરીફ પડી અને સંદલ શરીફ નકરશે અને તે ગામના મુખ્ય માર્ગો પર ફરી દરગાહ શરીફ ખાતે પૂર્ણ થશે. અને આ સંદલ શરીફ ધોરાજી નહીં પણ આપણા કાઠિયાવાડની શાન માનની એકતાનું એક પ્રતીક છે. હજારો માણસો આની અંદર જોડાય છે અને આ સંદલ શરીફની અંદર ખાજા સાહેબના સંદલમાં હાજરી આપી પોતાની મનોકામનાઓ ઈચ્છાઓ પૂરી કરે છે અને ખાજા સાહેબના દર્શન કરીને બધે ધન્ય થાય છે. હું સર્વે ખાદિમો તરફથી ભાવભરું આમંત્રણ ભારતની જનતાને આપું છું કે સર્વે લોકો હાજરી આપી અને પોતાની મનોકામના પૂરી કરે. આ મેળો બીજી ખાસ વાત એ છે કે આ મેળો હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક છે કે આની અંદર દરેક સમાજના માણસો કંધોથી કંધો મળાવી મેળાની મજા માણે છે અને મેળાની તાયમતોર જે તૈયારીઓ હતી અમારા તરફથી હવે પૂર્ણ થવામાં છે. અને સોમવારના દિવસે સવારે મેળા એની અંદર કુલ શરીફનો ખતમ સવારે 8 વાગે દરગાહ શરીફ ખાતે રાખેલ છે, ત્યાંથી મીનાની પૂર્ણિતિ થશે. તો ફરી મળીશ એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.